કે સાતમા દાખલામાં જે બરાબર 0.75, એસ બરાબર 20, એક્સ વાર બરાબર 37.5 અને મધ્યસ્થ શોધો, આવો તમને પ્રશ્ન કયો છે. તો આના માટે આપણે શું કરીશું, તો જો સૌથી પહેલા જી નું સૂત્ર શું છે, કોઈને ખ્યાલ છે? જી બરાબર થ્રી કૌંસમાં એક્સ બાર માઇનસ એમ અપોન એસ. બિલકુલ સાચો જવાબ, 3 કૌંસમાં એક્સ બાર માઇનસ એમ અપોન એસ. ઓકે, તો ચલો આપણે લખીએ એક્સ બાર માઇનસ એમ કૌંસ પૂરો અને ભાગ્યા એસ. ઓકે, આ રીતે. ચલો હવે આપણે આ સૂત્રમાં કિંમત તમારે મૂકવાની છે, તો કિંમત મૂકીએ છીએ. જે બરાબર 3 કૌંસમાં, અરે પણ જીરો જવાબ તો આપણને ખબર હતો ને, તો એ જ લખીએ. જીરો જવાબ શું હતો, 0.75 ને, તો આપણે લખીએ 0.75 બરાબર 3 કૌંસમાં એક્સ બાર 37.5 માઇનસ શું તો એમ કૌંસ પૂરો અને ભાગ્યા એસ. એસ એટલે કેટલા, પ્રમાણિત વિચલન છે 20. આ રીતે. ઓકે, હવે નીચે 0.75 બરાબર કૌંસ છૂટો પાડીએ, તો યાદ છે કૌંસ છૂટો પાડીએ તો શું થાય, 3 × 37.5, બોલો કેટલા થાય, 3 × 37.5, 3 × 37.5 કેટલા થાય, સો 12.5. બાર કેટલા થાય બરાબર, 3 × 37.5, 112.5 112.5 માઇનસ 3m, કેટલા માઇનસ 3m, કેમ 3m, તો 3 ગુણ્યા કૌંસ છૂટો પાડી લે, 3 ને બંને સાથે ગુણાકાર કરવાનો, એને ભાગ્યા પ્રમાણિત વિચલન s એટલે કે 20. હવે આપણે આગળ શું કરવાનું છે, તો 20 અહીંયા ભાગ્યામાં જે સામે જાય તો ગુણ્યામાં જાય, 20 અહીંયા ભાગ્યામાં છે, જો આ 3m ભાગ્યા 20, ભાગ્યા 20 સામે જાય 0.75 જોડે તો ગુણ્યા 20 થાય, તો અહીંયા આગળ 0.75 ગુણ્યા 20 બરાબર 112.5 માઇનસ 3m. હવે 0.75 ગુણ્યા 20 કરો, તો 0.75 ગુણ્યા 20 15 15,15 અરે ભાઈ બરાબર 112.5 માઇનસ 3m. ઓકે, હવે આ -3m, આ માઇનસ છે બરાબર ની પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, અને આ +15 છે આ બાજુ આવે તો -15 થઈ જાય, એટલે કે 3m બરાબર 112.5 માઇનસ 15, બોલો કેટલા થાય, 3m બરાબર 112 માંથી 15 જાય તો 97.5. ઓકે, હવે m બરાબર કેટલા થાય, બોલો m બરાબર 32.5 પોઈન્ટ પાંચ ભાગ્યા 3, 32.5 32.5
તો આ રીતે આવી ગયો મધ્યસ્થ. મધ્યસ્થ એટલે એમનો જવાબ. તો તમે ધ્યાનથી જો, અરે વાહ કે સાહેબ, થોડી મહેનત હતી પણ બરોબર કે આ રીતે પણ જવાબ આવી શકે છે તમારે, બરોબર. તો થેન્ક યુ. એના પછીનો દાખલો, આઠમો દાખલો વાત કરીએ આપણે. ક્લિયર ઓલ ડ્રોઈંગ ને હવે શું લખ્યું છે વાંચો. કોણ વાંચશે? વિધિ તું વાંચ બેટા. એક વિષમ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના મધ્યસ્થની 3 જેટલો વધુ છે. જે આવૃત્તિ વિતરણનો વિષમતાંક 0.75 હોય તો પ્રમાણિત વિચલન શોધો. તો મધ્યક એટલે કે x બાર બરાબર મધ્યસ્થી 3 જેટલો વધુ, એટલે કે x બાર બરાબર m વત્તા 3, આવું થાય કે નહીં? ઓકે. વિષમતાંક જે, તો જે બરાબર છે આ 0.75, તો પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલન એટલે કે s બરાબર શોધો. આવો પ્રશ્ન છે, બરોબર. હવે સિમ્પલ હતું. સૌથી પહેલા તો આ વત્તા m છે, બરાબર ની પેલી બાજુ જાય તો શું થાય ખબર છે? માઇનસ m. યસ. તો આ x બાર માઇનસ m બરાબર 3 વધ્યા, x બાર માઇનસ m બરાબર 3. ઓકે, વિષમતાંક જેનું સૂત્ર. તો વિષમતાંક જેનું સૂત્ર આપણે લખીએ અહીંયા, ચલો આ રીતે થઈ જશે. વિષમતાંક જે બરાબર 3 x બાર માઇનસ m અને આ ભાગ્યા s. ઓકે, જેની જગ્યાએ એનો જવાબ લખી દઉં, જેની જગ્યાએ શું લખીશું એનો જવાબ? 0.75. આ 0.75 જો, જેની જગ્યાએ 0.75 મેં લખ્યા છે. આ 3, હવે x બાર માઇનસ m નો જવાબ કેટલો લખું બોલો? x બાર માઇનસ m નો જવાબ કેટલો લખીશું બોલો તો? 3. બિલકુલ સહી જવાબ, બરાબર છે. 3 અને ભાગ્યા s. હવે આ s ભાગ્યામાં છે, આની જોડે જાય તો શું થાય? ગુણ્યા થઈ જાય, એટલે કે 0.75 ગુણ્યા એસ કરવાનું છે તમારે. 0.75 ગુણ્યા એસ, જો અહીંયા હું કરું છું આ 0.75 ગુણ્યા એસ બરાબર 3×9 બોલો, બરાબર છે. એસ ભાગ્યાનો સામે ગુણ્યા 0.75 ગુણ્યા એસ બરાબર 3×9 માટે s બરાબર 9/0.75. તો બોલો કેટલા થાય? 12. ઓકે, તો પ્રમાણિત વિચલન s શોધવાનો કહ્યો, તો પ્રમાણિત વિચલન s બરાબર 12 આવી ગયો આપણો જવાબ. ઓકે, તો